नमस्कार विद्यार्थी मित्रों, भाग बेनी अंदर एक मोटो चैप्टर अने ए चैप्टर छे कंपनी ना वार्षिक हिसाब। आजे वीडियो छे एनी अंदर हूँ तमने कंपनी ना वार्षिक हिसाबों आधारित जे काई माहिती छे समझाऊं छू। आजे चैप्टर छे एमाथी टोटल 11 मार्क्स नो एक दाखलो सेक्शन एफ नी अंदर आवे छे, एक दाखलो 11 मार्क्स माटेनो। बीजो भाग जे छे ए संपूर्ण कंपनी आधारित भाग छे, जेनी अंदर शेर मूड़ी, डिबेन्चर, कंपनी वार्षिक हिसाबों, नाणाकीय पत्रको, आ बधा जे चेप्टरो छे ए कंपनी आधारित चेप्टरो छे। पहला भागनी अंदर जे कई चेप्टरो हता ए बधा भागीदारी आधारित हता, ने आ भाग में जे चेप्टरो छे ए कंपनी आधारित चेप्टरो छे। आजे छे कंपनी वार्षिक हिसाबों, एनी अंदर सौथी पहला आपणे जोईए तो के नाणाकीय पत्रक। नाणाकीय पत्रक नी व्याख्या के नाणाकीय पत्रक एटले हिसाबी समय पूरो थता, एटले 31 मार्च ज्यारे हिसाबी समय पूरो थाय, नाणाकीय पत्रक एटले हिसाबी समय पूरो थता हिसाबोनी प्रक्रियाने अंते हिसाबी माहितीने संक्षिप्तमां एटले के टूंकमां रजू करता पत्रको। नाणाकीय पत्रक एटले हिसाबी समय ज्यारे पूरो थाय ज्यारे हिसाबोनी आखी प्रक्रियाना अंते हिसाबी माहितीने संक्षिप्तमां रजू करता पत्रको, जेने नाणाकीय पत्रको तरीके ओळखवामां आवे छे। एक नाणाकीय पत्रकनी व्याख्या तमारी जाणकारी माटे छे। चार पछी नाणाकीय पत्रकनी अंदर बे बाबतोनो समावेश थाय छे, एक जे छे ए पाकुं सरवैयुं अने बीजुं जे छे ए नफा नुकसान खातुं। पाकुं सरवैयुं અને નફા નુકસાન ખાતું। હવે મિત્રો, આપણે પાકા સરવૈયાની ઉપર અને નફા નુકસાન ખાતાની ઉપર જ્યારે હેડિંગ આપીએ છીએ ત્યારે એક બાબતમાં અલગ પડી આવે છે, તો એ અહીંયા આપણે સ્પષ્ટ આપેલું છે કે અહીં એ બાબત નોંધપાત્ર છે કે પાકું સરવૈયું કોઈ ચોક્કસ સમયે નાણાકીય સ્થિતિ દર્શાવે છે, કોઈ ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ તારીખે। તેથી તેનું શીર્ષક જ્યારે આપીએ છીએ ત્યારે શ્રી ખાલી જગ્યાનું, તારીખ ખાલી જગ્યાના, રોજનું પાકું સરવૈયું। પાકા સરવૈયામાં આપણે રોજનું એવો શબ્દ લખીએ છીએ, કેમ કે પાકું સરવૈયું કોઈ ચોક્કસ સમયની નાણાકીય સ્થિતિ દર્શાવે છે, એટલે એક ચોક્કસ તારીખે બનાવવામાં આવે છે। જ્યારે નફા નુકસાનમાં આપણને કીધું છે કે નફા નુકસાનનું પત્રક એ કોઈ ચોક્કસ સમય જે તારીખે પૂરો થતો હોય તે સમયનો નફો કે નુકસાન દર્શાવે છે, એટલે આખા વર્ષનો નફો કે નુકસાન દર્શાવે છે। તેથી તેનું શીર્ષક જ્યારે આપીએ છીએ જ્યારે તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું એમ આપવામાં આવે છે। એટલે આ એક યાદ રાખશો કે પાકા સરવૈયાનું જ્યારે હેડિંગ આપીએ ત્યારે જે કોઈ તારીખ હોય તે તારીખના રોજનું પાકું સરવૈયું, જ્યારે નફા નુકસાનની ઉપર જ્યારે હેડિંગ આપીએ ત્યારે પૂરા થતા વર્ષ નો એવો શબ્દ લખવામાં આવે છે। આટલી માહિતી આપ્યા પછી જે કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો એ કંપની ધારો 2013 સાલ મુજબ અસ્તિત્વમાં છે, મતલબ નવો કંપની ધારો 2013 છે। જૂનો કંપની ધારો 1956 હતો, એમાં સુધારા વધારા થયા અને નવો કંપની ધારો 2013 અસ્તિત્વમાં આવ્યો। એની અંદર પણ કલમ 3 પરિશિષ્ટ 3 2013ના કંપની ધારાના પરિશિષ્ટ 3, આ 2013 કંપની ધારો છે, એની અંદર એક પરિશિષ્ટ 3 આપેલું છે અને આ ચેપ્ટર સંપૂર્ણ આ 2013ના કંપની ધારાના પરિશિષ્ટ 3 મુજબ બધી માહિતી આની અંદર આપણને આપેલી છે। હવે આપણે આગળ તમને શરૂઆત કરવાની છે। આજે ચેપ્ટર છે એની અંદર જનરલી આપણે બે ખાતા એટલે કે બે પત્રક બનાવવાના આવે, એક નફા નુકસાનનું પત્રક અને બીજું પાકું સરવૈયું। તો સૌથી પહેલાં હું તમને નફા નુકસાનના પત્રકની સમજ આપું છું અને નફા નુકસાનના પત્રક આધારિત એક દાખલો, પત્રક આધારિત એક દાખલો સમજાવીશ। ચોપડીની અંદર પેજ નંબર 131 ઉપર તમને નફા નુકસાનનું એક પત્રક આપેલું છે, 131 અને 132 નંબરના પેજ ઉપર। એમાં સૌથી પહેલાં આપણે જોઈએ, ધ્યાન રાખશો મિત્રો, કે નફા નુકસાનનું પત્રક હોય કે પાકા સરવૈયાનું પત્રક હોય તો એના માટે એ યાદ રાખશો કે સૌથી પહેલાં તો એનું ફોર્મેટ કમ્પ્લીટ કરવાનું છે તમારે,
आखो फॉर्मेट याद रहेशे तो तमे दाखलो गणी सको। अने फॉर्मेट में मित्रों ये पण याद राखवानुं छे कि अहींया जे काई लीटीओ लखेली छे ए बधी लीटी क्रम में याद राखवानी छे। अहींया अर्धु फॉर्मेट आपेलू छे आ 131 नंबर ना पेज पर, अने बीजू अर्धु फॉर्मेट 132 नंबर ना पेज पर आपेलू छे। चलो फॉर्मेट नी अंदर आपणे पहला आ एना मुख्य हेडिंगो आपेला छे, बराबर। मान लो कि कामगिरी नी उपज, तो ये हेडिंग छे। ए कामगिरी नी उपज नी अंदर शुं आवे ए हुं तमने पछी समजावुं। चलो पहला तो हेडिंग याद राखशो कंपनी नुं नाम, के मान लो कि एक्स वाय झेड लिमिटेड होय तो एक्स वाय झेड लिमिटेड नुं तारीख 31/3, मान लो कि आपणे 2021 लईए तो तारीख 31/3/2021 ना रोज पूरा थता वर्षनुं नफा नुकसाननुं पत्रक, આવું હેડિંગ આપવાનું હોય છે। ત્યાર પછી ફોર્મેટની અંદર વિગત આવે, નોંધ નંબર આવે, અને રકમ માટે અહીંયા એક ખાનું આપ્યું છે, પણ જનરલી રકમ માટે બે ખાના રાખવાના આવે। તારીખ સોરી વિગત, નોંધ નંબર અને રકમ માટેના બે ખાના। એમાં વિગતો 10 થી 12 લીટીની વિગતો એવી છે કે જે ક્રમમાં યાદ રાખવાની છે, જે અહીંયા તમને આપેલી છે। સૌથી પહેલા તમારે યાદ રાખવું કામગીરીની ઉપજ, ચાર પછી બીજી લીટી યાદ રાખવી અન્ય ઉપજ, આ બે આંકડાનું ટોટલ ત્રીજી લીટીમાં લખવામાં આવે, ત્યાં લખવામાં આવે કુલ ઉપજ। પહેલાં કામગીરીની ઉપજ, ચાર પછી અન્ય ઉપજ, અને ચાર પછી આ બેનું ટોટલ થાય એને કહેવામાં આવે કુલ ઉપજ। પહેલાં કામગીરીની ઉપજ, પછી અન્ય ઉપજ, અને ત્યાર પછી કુલ ઉપજ। ઉપજનું ટોટલ થયા પછી ખર્ચાઓની શરૂઆત થાય, ખર્ચાઓમાં આ ખર્ચાઓ એ હેડિંગ છે, એની અંદર સૌથી પહેલી વિગત આવે ખરીદી, બીજી વિગત આવે સ્ટોકમાં ફેરફાર, ત્રીજી વિગત આવે પ્રત્યક્ષ ખર્ચા, પછી ચોથી વિગત આવે કર્મચારી લાભના ખર્ચા, પછીની વિગત આવે નાણાકીય પડતર, ત્યાર પછી પાછળના પેજ ઉપર ઘસારો અને માંડીવાળી રકમ, ચાર પછી અન્ય ખર્ચા, અને ચાર પછી કુલ ખર્ચા। પછી આવકના ટોટલ, આ ખર્ચાનું જે ટોટલ થાય તે કરીને અહીંયા લખવાનું છે। પછી આવકના ટોટલમાંથી ખર્ચાનો ટોટલ બાદ કરવાનો છે, બાદ કરતાં આપણને મળશે આવક વેરા પહેલાનો નફો। પછી એ લોકોએ આપણને આવકવેરો આપેલો હોય 30%, 40%, 20%, જે કંઈ આવકવેરો આપેલો હોય એ આપણે આવકવેરો અહીંયા લખવાનો, આવકવેરો આપ્યો હોય તો અહીંયા લખવાનો, ને પછી આ રકમમાંથી આવકવેરાની રકમ બાદ કરવાની, બાદ કરતાં જે રકમ આવે એ નીચેની લીટીમાં લખવી, એને કહેવાય આવકવેરા બાદનો નફો। તો આ એક ફોર્મેટ છે, હું તમને એ ફોર્મેટ આખું મારી પાસે એક બીજા પેજમાં લખેલું છે એ તમને સમજાવું છું, ધ્યાન રાખશો આખું ફોર્મેટ, અને કયા ફોર્મેટમાં કઈ વસ્તુ આવે એ પણ સાથે હું બાજુમાં લખું છું, યાદ રાખશો, ધ્યાન રાખશો। ચલો પહેલી વિગત છે કામગીરીની ઉપજ, બે બાજુ સામસામે પેજ છે એટલે તમને ખ્યાલ આવે કામગીરીની ઉપજ, તો એમાં શું આવે, તો કામગીરીની ઉપજની અંદર કેટલી વસ્તુ આવે, બે વસ્તુ। કામગીરીની ઉપજનો અર્થ તમારે એવો યાદ રાખવો, વેચાણ માઇનસ વેચાણ પરત, એને કહેવાય કામગીરીની ઉપજ। બીજી વિગત છે અન્ય ઉપજ, અન્ય ઉપજમાં તમારે એવું યાદ રાખવું નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતાની જમા બાજુની બધી જ વિગત આવે, એમાં મળેલ વ્યાજ, મળેલ ભાડું, મળેલ ડિવિડન્ડ, ગાલખાત પરત, કોઈ નફો હોય તો તે નફો, કે કોઈ પણ પ્રકારની આવક હોય જે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ દર્શાવવામાં આવતી હોય તેવી તમામ આવક આ બાજુ લખવાની છે। અન્ય ઉપજમાં બધી જ આવક આવે, નફા નુકસાન પત્રકમાં જમા બાજુ આવતી હોય તેવી તમામ વિગતો। કામગીરીની ઉપજ એટલે વેચાણ માઇનસ વેચાણ પરત, અન્ય ઉપજ એટલે નફા નુકસાન પત્રકની જમા બાજુ આવતી હોય તેવી તમામ વિગત। ત્યાર પછી આ બેનું ટોટલ અહીંયા લખવાનું આવશે, બરાબર, બે ખાનામાં ટોટલ અહીંયા પણ લખવાનું, અહીંયા પણ લખવાનું। ચાર પછી હવે ખર્ચાઓની અંદર વાત કરીએ, તો ખર્ચાઓની અંદર સૌથી પહેલાં એ લોકોએ આપ્યું છે આપણને ખરીદી, ખરીદીનો અર્થ શું થાય, ખરીદી એટલે ચોખ્ખી ખરીદી, ચોખ્ખી ખરીદીનો અર્થ શું થાય,
चोखी खरीदी नो अर्थ शुं थाय के चोखी खरीदी एटले खरीदी माथी खरीद परत होय तो ए बाद करवू एने कहेवाय चोखी खरीदी। ए आपणे अहींया खरीदी में लखवानुं छे। आ सिवाय खरीदी नी अंदर घणी वार वपरायेल मालनी पड़तर एवुं पण आपेलुं होय ए पण अहींया ज लखवानुं छे। वपरायेल मालनी पड़तर के वेचेल मालनी पड़तर, बराबर वपरायेल मालनी पड़तर क्यारेक ए लोको आपणने वेचेल मालनी पड़तर एवुं पण आपशे। तो वपरायेल मालनी पड़तर होय, वेचेल मालनी पड़तर होय के पछी चोखी खरीदी होय के खरीदी होय ए बधुं अहींया खरीदीना हेडिंगमां लखवानुं छे। त्यार पछी बीजी वस्तु छे स्टॉकमां फेरफार। स्टॉकमां फेरफारनो अर्थ शुं थशे? स्टॉकमां फेरफार एटले शरूआतनो माइनस आखरनो स्टॉक। शरूआतना स्टॉकमांथी आखरनो स्टॉक जो बाद करशुं तो आपणने स्टॉकमां फेरफार मळशे, बराबर। आम स्टॉकमां फेरफार एटले तमारे एवुं याद राखवुं, शरूआतनो माइनस आखरनो स्टॉक। पछी आवे छे आगळनो हेडिंग प्रत्यक्ष खर्चा। प्रत्यक्ष खर्चामां शुं आवशे? तो प्रत्यक्ष खर्चामां मजूरी आवे, आवक माल गाड़ा पाड़ू आवे, रेलवे नूर आवे, जकात आवे। आम वेपार खातानी उधार बाजू आधारित विगतो प्रत्यक्ष खर्चानी अंदर आवे। जे खर्चाओ होय मालनी खरीदी माटेना खर्चाओ, एवा खर्चाओ प्रत्यक्ष खर्चानी अंदर आवशे। त्यार पछी कर्मचारी लाभना खर्चा। जे आपणे कर्मचारीने आपता होईए ते पगार, बोनस, कमीशन, प्रोविडेंट फंडनो फाड़ो, कोई भत्था आपीए तो ते, मतलब कर्मचारी आधारित कोई खर्चा होय तो ए कर्मचारी लाभना खर्चानी अंदर आवशे। त्यार पछी आवे छे नाणाकीय पड़तर। नाणाकीय पड़तरनी अंदर जनरली बधा व्याज आवे, ए डिबेन्चरनो व्याज होय, बॉन्डनो व्याज होय, जाहेर थापण के पछी लोननो व्याज होय, बैंक ओवरड्राफ्टनो व्याज होय, टूंका गाळानी लोन पर व्याज होय के कोई पण प्रकारना व्याज चूकवेला हशे, ए बधा ज चूकवेला व्याज नाणाकीय पड़तरनी अंदर आवशे। याद रखो क्या व्याज आवशे? तो चूकवेला बधा व्याज नाणाकीय पड़तरनी अंदर आवशे। त्यार पछी घसारो अने मांडी वाळेल रकम। घसारानी अंदर बधा ज प्रकारना घसारा आवशे, ए जमीन, मकान, यंत्रो, फर्निचर, वाहनो, साधनो के चाहे कोई पण घसारो होय, ए घसारानी अंदर बधा ज प्रकारना घसारा आवशे। त्यार पछी एक बीजो शब्द छे मांडी वाळेली रकम। तो मांडी वाळेलो शुं होय? तो मांडी वाळेल पाघड़ी, मांडी वाळेल पेटंट, मांडी वाळेल ट्रेडमार्क, मांडी वाळेल जाहेरात झुंबेश खर्च, मांडी वाळेल डिबेन्चर वटाव के गम्मे ते अदृश्य के अवास्तविक मिलकत मांडी वाळीए बधी अहींया मांडी वाळेली रकमनी अंदर आवशे। छेले एक आवे छे अन्य खर्चा। अन्य खर्चानी अंदर अहींया तमने आटलू लखीने आपेलू छे, पण आपणे एवुं याद राखवुं के ऊपर जे आपणे हेडिंग बधा समझ्या ए हेडिंगमां कोई जग्याए न आवतुं होय एवी तमाम विगतो अन्य खर्चानी अंदर आवे। एटले कर्मचारी लाभना खर्चामां न आवे, प्रत्यक्ष खर्चामां न आवे, घसारामां न आवे के नाणाकीय पड़तरमां न आवे, ए सिवाय बाकी जे काई वस्तु बचे ए बधुं सेमा आवशे अन्य खर्चानी अंदर। एटले अन्य खर्चामां टाळ टपाल, स्टेशनरी, जाहेरात, भाड़ू, ऑडिट फी, ऑफिस ने वहीवटी खर्चा, वेचाण खर्चा, गालखाद होय तो गालखाद, आ बधी वस्तुओ अन्य खर्चानी अंदर आवे। ऊपरना कोई हेडिंगमां न आवती होय तेवी तमाम वस्तुओ आपणे अन्य खर्चानी अंदर लखवानी रहेशे। ત્યાર પછી હવે આજે ખર્ચા લખ્યા, એ ખર્ચાનું ટોટલ કરી અહીંયા લખવું, પછી શું કરવાનું કે આવકના ટોટલમાંથી આ ખર્ચાનું જે ટોટલ છે એ બાદ કરવાનું। આવકમાંથી ખર્ચા બાદ કરતા આપણને આવકવેરા પહેલાંનો નફો મળશે। એમાંથી આપણે આવકવેરો શું કરવાનો? બાદ કરવાનો। આવકવેરા પહેલાંના નફામાંથી આવકવેરો બાદ કરતા આપણને મળશે આવકવેરા બાદનો નફો। तो आ रीते मैं तमने आ वीडियो नी अंदर नफा नुकसान जे पत्रक आवे ए केवी रीते बनावामां आवे एनी संपूर्ण समझ आपी। हवे आपणे आनी पछीनो जे वीडियो छे एमां हुं तमने नफा नुकसान पत्रक आधारित एक दाखलो ए समझावीश। तो नेक्स्ट वीडियोमां नफा नुकसानना पत्रकनो दाखलो आपणे भणशुं।